સ્ટાર્ટ ઇસ્લામિક સ્ટેટ દ્વારા ભારત અને દક્ષિણ એશિયાનું સતત સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે એ વાતની ભારતીય જાસૂસી તંત્રોએ ઘણીવાર જાહેરાત કરેલી છે ઇસ્લામિક સ્ટેટની વિચારધારા તરફ આકર્ષાયેલા અનેક ભારતીય યુવાનો સીરિયા પહોંચી ગયા છે અને હજુ પણ કેટલાક ટેકનિકલ ક્ષમતા ધરાવતા યુવક યુવતીઓ સાયબર સંપર્ક સૂત્રો દ્વારા ઇસ્લામિક સ્ટેટ સાથે ગાઢ સંબંધ ધરાવે છે આઈએસઆઈએસ દ્વારા ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના યુવાનોને તેમના દેશોમાં આતંક મચાવવા માટે ભરતી કરવાની મોટી ઝુંબેશ ચાલે છે ઇસ્લામિક સ્ટેટના વડા અબુ બકર અલ બગદાદી દ્વારા ભારત અને પાકિસ્તાન બંને સમાન રીતે તેના લક્ષમાં છે આતંકવાદને પનાહ આપવાને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી પાકિસ્તાન તબક્કાવાર કાંઠે થઈ રહ્યું છે અને વધુમાં વધુ દેશો પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા દરેક નાગરિકને શંકાથી જોવા લાગ્યા છે એવા સંજોગોમાં ઇસ્લામિક સ્ટેટે ભારત અને પાકિસ્તાન બંને પર હુમલો કરવા માટેની યોજના બનાવી હોવાની જાહેરાત કરી છેલ્લા કેટલાક સમયથી સીરિયાના આતંકવાદીઓ પાસે શસ્ત્રો ઓછા થઈ ગયા છે અને પેટ્રોલિયમ પેદાશોના ભાવો વૈશ્વિક સ્તરે ગળતા તેમની આવકને પણ ગંભીર નુકસાન થયું છે આને કારણે સીરિયા ઇજિપ્ત અને ઈરાકને ઘેરી વળેલી હિંસક આતંકવાદી પ્રવૃત્તિઓમાં કંઈક ઓટ આવશે એમ માનવામાં આવતું હતું પરંતુ વાસ્તવિકતા એનાથી સાવ જુદી છે અમેરિકન જાસૂસોએ આપેલી માહિતી પ્રમાણે ઇસ્લામિક સ્ટેટનો વડો અને એક જમાનામાં ઓસામા બિન લાદેનનો સાથીદાર એવો આ અબુ બકર અલ બગદાદી અત્યારે અત્યંત વિધ્વંસક શસ્ત્રો એકત્રિત કરવામાં વ્યસ્ત છે આ શસ્ત્રો તેને કોણ પૂરા પાડે છે તે એક રહસ્ય છે ફ્રાન્સ અને રશિયા દ્વારા વિશ્વની શસ્ત્ર બજારમાં એવી નાકાબંધી કરવામાં આવી છે કે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને ક્યાંયથી એક પણ શસ્ત્ર ન મળે પરંતુ ચાલાક અબુબકર વિવિધ નાના દેશો દ્વારા શસ્ત્રોની ખરીદી કરી રહ્યો છે અત્યારે તે ચારસોથી છસો કિલોમીટરની રેન્જમાં હુમલો કરી શકે તેવી મિસાઇલ વસાવવાની ફિરાકમાં છે અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોનના સેટેલાઇટ ઉપકરણો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે કેટલીક ખતરનાક મિસાઇલો તેણે પોતાના ભૂગર્ભ ભંડારોમાં એકત્રિત કરી રાખેલી છે પરંતુ તેનો હજુ સુધી પ્રયોગ કર્યો નથી અબુબકર અલ બગ્દાદીએ હવે ઓસામા બિન લાદેનની પદ્ધતિથી એક પછી એક વિડીયો ટેપ રિલીઝ કરવાની પદ્ધતિ અમલમાં મૂકી છે તાજેતરમાં ઇસ્લામિક સ્ટેટ જાહેર કરેલી બાવીસ મિનિટની વિડિયોમાં ભારતમાં ભયાનક આતંક મચાવવાની ધમકી ઉચ્ચારી છે આ વિડીયો ભારતમાં જ એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ કાશ્મીર બાબરી મસ્જિદ ગોધરા ગુજરાત અને મુઝફ્ફરનગરમાં વિવિધ ઘટનાક્રમોમાં વણાયેલા મુસ્લિમોનો બદલો લેવાની વાત કરી છે સ્ટોપ